હવે આગળ વાત કરીએ તો પંચમહાલ જિલ્લાના હાલોલ મામલતદાર કચેરી ખાતે ક્ષત્રિય કરણી સેના પંચમહાલ દ્વારા આવેદનપત્ર પાઠવવામાં આવ્યું. લોકસભા 2024ના ઉમેદવાર પુરુષોત્તમ રૂપાલા દ્વારા જે ક્ષત્રિય રાજપૂત સમાજ વિશે જાહેરમાં વાણી વિલાસ કરવામાં આવી સમગ્ર સમાજની લાગણી દુભાવી તે અંગે કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કરી હતી, જેમાં જય ભવાનીના નારા લગાવ્યા હતા અને પુરુષોત્તમ રૂપાલાની ટિકિટ રદ કરો તેવા નારા લગાવ્યા હતા અને પુરુષોત્તમ રૂપાલા હાય હાય ના નારા સાથે મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. ક્ષત્રિય સમાજ દ્વારા અને ક્ષત્રિય રાજપૂત કરણી સેના દ્વારા વિરોધ પ્રદર્શન કર્યું હતું અને પંચમહાલ જિલ્લાના સંયોજક ગુરુ રાજસિંહ ચૌહાણ, જાડેજા જયદેવસિંહ, વિશાલ જાદવ તેમજ ક્ષત્રિય રાજપૂત મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા. કિરણ ગોહિલ, જેડેશ ટીવી, પંચમહાલ. રૂપાલા દ્વારા જે અમારા ક્ષત્રિય સમાજ પર અભદ્ર ટિપ્પણી કરવામાં આવી છે એનો સમગ્ર આંદોલન ગુજરાતમાં અને ભારત દેશમાં ચાલી રહ્યો છે. જો 8-10 લોકોના કહેવાથી વડોદરાની ટિકિટ, સાબરકાંઠાની ટિકિટ કપાતી હોય તો ગુજરાતને સમગ્ર ભારત દેશનો ક્ષત્રિય સમાજ આજે ઉગ્ર આંદોલન કરી રહ્યો છે. તો ભાજપની એવી તો કઈ મજબૂરી છે કે જે રૂપાલાની ટિકિટ કાપતા નથી, અને આવનારા સમયમાં જો ભાજપ રૂપાલાની ટિકિટ નહીં કાપે તો ઉગ્ર ને ઉગ્ર આંદોલન કરવા અમે ધમકી આપીએ છીએ સરકારને. જય ભવાની.